જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે અને એટલા માટે જ તેને સંશ્લેષિત કે માનવ સર્જિત રેસાઓ કહેવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તો કે જે આપણે કુદરતી રેસાઓ તો જોઈએ હતા, પરંતુ કૃત્રિમ એટલે સંશ્લેષિત રેસાઓ કે જે માનવી દ્વારા બનાવવામાં આવે છે એને કહેવાય સંશ્લેષિત રેસાઓ અથવા તો માનવ સર્જિત રેસાઓ. યાદ રાખજો સંશ્લેષિત રેસાઓ એટલે શું, તો કે જે સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે એને કહેવાય સંશ્લેષિત અથવા તો માનવ સર્જિત રેસાઓ. એમાં આપણે પેલો પોઈન્ટ જોઈશું, 3.1 સંશ્લેષિત રેસાઓ શું છે. સંશ્લેષિત રેસાઓ શું છે એ આપણે હવે શીખવાનું છે. તમને દોરામાં પરોવાયેલી માળાના મણકાનો એક સમાન ઢાંચો એટલે કે રચના યાદ હશે. જો આકૃતિમાં 3.1 એ છે, આ માળા તમે બધાએ જોઈ હશે ઘરમાં, કદાચ તમારા ઘરમાં કોઈ પહેરતું હોય અથવા તો મંદિરમાં માળા હોય એમાં આ મણકા કેવી રીતે એકબીજા નીચે ગોઠવેલા હોય એ પ્રમાણે મેં અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલું છે. અથવા કાગળમાં લગાવવાની યુ પિનને નીચેની આકૃતિ 3.1 બીમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબી સાંકળ જેવી રચના બનાવો. જો આપણે કાગળમાં યુ પિન લગાડીને એ યુ પિનને એકબીજાની નજીક એટલે કે એકબીજા નીચે ઉપર એવી રીતે ગોઠવી દેવાના અને એ પ્રમાણે એક આખી સાંકળ બનાવવાની જે તમારી આકૃતિમાં તમને આપેલી છે. જો મણકા છે પેલી આકૃતિમાં અને બીજી આકૃતિમાં કે યુ પિન જોડીને જે સાંકળ બને છે એ એમાં છે. હવે કહો જોઈએ કે આ બંનેમાં શું સમાનતા છે. હવે આ બંને આકૃતિ જોઈને તમે એમાં કહી શકો કે એ બંનેમાં સમાનતા શું જોવા મળે છે, તો સંશ્લેષિત રેસાઓ પણ નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. કારણ કે સંશ્લેષિત રેસાઓ છે એ પણ આવા નાના નાના એકમોને જોડીને જ બનાવવામાં આવે છે. હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. હકીકતમાં તો આ જે નાના નાના એકમો છે ને એ રાસાયણિક પદાર્થ છે અને એ એકમોના જોડાણથી બનશે સંશ્લેષિત રેસાઓ. આવા ઘણા નાના નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પોલી એટલે કે ઘણા તથા મર એટલે ભાગ એકમ ઉપરથી ઉતરી આવ્યો છે. આ જે નાના નાના એકમો એકબીજા સાથે જોડાઈને જે પોલિમર જેવી રચના બનાવે છે અને પોલિમર શબ્દ છે એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. યાદ રાખજો પોલિમર એટલે શું એ તમારે સમજવાનું. પછી ક્યાંથી આવ્યો, તો કે ગ્રીક ભાષામાંથી. અને સેના ઉપરથી આવ્યો, તો કે પોલી એટલે ઘણા ઘણા બધા અને મર એટલે ભાગ. ઘણા બધા
જ પાતળા રેસા બનાવી શકાય છે. જો પોલિએસ્ટર માં પણ એક એનો બીજો પ્રકાર આવ્યો કે ટેરિલિન. ટેરિલિન છે એ એક જાણીતું પોલિએસ્ટર જ છે અને ઈ છે એ ખૂબ જ પાતળા રેસા ધરાવે છે કે જેથી અન્ય કોઈ પણ દાતરાની માફક વણી શકાય. એનાથી આપણે બીજા કોઈ પણ રેસાઓને નાના નાના દાતરાઓથી વણી શકાય છે. PET એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. યાદ રાખજો PET છે એ પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ છે. PET ને ઇંગ્લિશમાં કહેવાય છે પોલિથિલિન ટેરેફથેલેટ, એટલે એનું શોર્ટ ફોર્મ છે PET, પોલિથિલિન ટેરેફથેલેટ PET, અને પોલિએસ્ટરનું જાણીતું સ્વરૂપ. તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયર તથા બીજી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં થાય છે. આ PET નો ઉપયોગ શામાં થાય? તો બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ આપણે PET નો ઉપયોગ કરીને આ વસ્તુ બનાવી શકીએ. આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુઓની યાદી કરો. પછી તમારે પોલિએસ્ટરની જે વસ્તુ બની હોય એની એક યાદી બનાવવાની. પોલિએસ્ટર એટલે કે પોલી પ્લસ એસ્ટર, એમાંથી બને છે પોલી
માની લો કે વરસાદ આવી રહ્યો છે, તમે કેવા પ્રકારની છત્રી વાપરશો અને શા માટે? સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોને કારણે તેને પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. તેઓ ઝડપી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. જો હવે તમે એવું માની લો અત્યારે વરસાદની ઋતુ છે, તો વરસાદ આવતો હોય અને તમારે બહાર જવું હોય તો તમે કેવા કપડાં પહેરશો? તો તમે કઈ છત્રી લઈ, કેવા પ્રકારની છત્રી લઈને જશો? જો આપણે ઊંટના કાપડની જે છત્રી લઈ જઈશું તો આપણે પલળી જઈશું, એટલે એમાં એ કાપડ ચાલશે નહીં. પછી તમે રેનકોટ પહેરતા હોય તો એ આપણને વરસાદથી રક્ષણ આપે છે, આપણને પલળવા દેતા નથી. એટલે કે આ જે સંશ્લેષિત રેસા છે એના મુખ્ય ગુણધર્મો તમારે લખવાના રહેશે, કે આની એવી ખાસિયત છે કે એ કાપડ લોકોને ખૂબ લોકપ્રિય છે. પછી એ ઝડપી સુકાઈ જાય છે અને ટકાઉ પણ છે, ઓછા ખર્ચાળ છે અને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. તો એના માટેની એક પ્રવૃત્તિ આપે છે, આ તમારે સંશ્લેષિત રેસાના ગુણધર્મોમાં લખવાનું રહેશે. એમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 3.2, અંદાજે 1.5 ચોરસ મીટરના એક સરખા કદના કાપડના બે ટુકડા લો. એમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય. કાપડના ટુકડા પસંદ કરવા માટે તમે તમારા વાલીની મદદ લઈ શકો છો. બંને કપડાને સમાન પ્રમાણમાં પાણી ભરેલા એક પાત્રમાં ભીંજવી લો. 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી લો. બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. હવે તમારે બે પ્રકારના કાપડ લેવાના, પહેલા એક સરખા કદના બે પ્રકારના કાપડ, એમાં એક કુદરતી રેસાવાળો અને એક સંશ્લેષિત રેસાવાળો. પછી આ બંનેને તમારે પાણીવાળા પાત્રમાં ભીંજવી દેવાના. પછી એનું અવલોકન કરવાનું કે એમાં શું થાય છે. તો કે જે તમે કુદરતી રેસાઓ કરતાં જે સંશ્લેષિત રેસાઓ છે એનું પ્રમાણ છે ઘણું વધારે સારું જોવા મળશે. એટલે કે જે સુતરાઉ કાપડ છે એના કરતાં નાયલોન કાપડ છે એ ઘણું ઓછું પાણી શોષે છે. સુતરાઉ કાપડ છે એ નાયલોન કાપડ કરતાં ઘણું ઓછું પાણી શોષે છે. આ પ્રવૃત્તિ ઉપરથી આ પ્રમાણેની નિર્ણય આપણે લઈ શકીએ કે સુતરાઉ કાપડ કરતાં નાયલોન કાપડ છે એ ઘણું ઓછું પાણી શોષે. સુતરાઉ કાપડ તમે પાત્રમાં નાખશો એટલે વધારે ભીંજાઈ જશે, પરંતુ જે નાયલોનનું કાપડ તમે નાખશો એટલે એ પાણીનું શોષણ જલ્દીથી કરી શકતું નથી. એટલા માટે જ આપણે વરસાદમાં પલળવાથી બચવા માટે જે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ એ નાયલોનનો બનેલો હોય છે. એટલે નાયલોનના જે કપડાં બને છે એ પાણીનું શોષણ જલ્દીથી કરતા નથી, જ્યારે સુતરાઉ કાપડ છે એ જલ્દીથી કરે છે. સુતરાઉ કાપડ છે એ કુદરતી રેસામાં આવે છે, એટલે કુદરતી રેસા કરતાં કૃત્રિમ રેસા છે એ પાણીનું શોષણ ઓછું કરે છે. સુસંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડા એ કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી વાપર્યું? શું તેણે કોરા થવામાં વધારે કે ઓછો સમય લાગ્યો? તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણને એવું જાણવા મળે કે આ જે પાણીનું